એઝ અ ડોક્ટર. બિલકુલ અરુઝાન, શું કહેશો? બેઝિકલી આમાં નોબડી સિંગલ હેન્ડલી રિસ્પોન્સિબલ. જે બેને એક્ટની વાત કરી 1971 જે એમેન્ડો 2001માં, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન બહુ જ નબળું છે. નબળું કઈ રીતે કે અત્યારે મારી પાસે એવા ઘણા કેસીસ છે જેમાં ફિમેલ ફેટિસાઇડ થઈ ગઈ છે, એક ડોક્ટરે પકડાવ્યું છે, કોઈ લોકો સ્ટિંગ કરે કે રેડ કરે, પણ એ લોકો હજી કોઈ સજા નથી. એટલે દેટ ગોઝ ટુ ધ જ્યુડિશિયરી પાર્ટ, વિચ વી ઓલ નો કે ડીલ થશે તારીખ પર તારીખ ને કઈ કેવી મોટી સજા. અત્યાર સુધી એવા મોટા કન્વિક્શન્સ નથી થયા. પણ બીજો એક પોઝિટિવ પોઈન્ટ શું એમાં થયો છે, કારણ કે અગર આ રીતે જોઉં છું તો એટલીસ્ટ મેં એ જોયું કે બીકોઝ આ લોકો, અગર હું આજ પાછા કેસની વાત કરું તો આ દીકરીઓને ત્યાંથી જશે, કારણ કે ફોર વોટ એવર રીઝન આ લોકો એબોર્શન નહીં કરાવી શક્યો, અને એબોર્શન એટલે નહીં કરી શક્યો કારણ કે એ લોકોને પેલી ડિટેક્શન ટેસ્ટ નહીં થઈ શક્યો સોનિયોગ્રાફી, ધેટ ઇઝ ધ રીઝન. બીજું અગર આ ભયની વાત, છોકરા દીકરાની વાત કરું, તો મારો હજી એવું જજમેન્ટ જાય છે કે આ ઇટ્સ માય જજમેન્ટ કે આને એટલે જ તરછોડવામાં આવે છે કારણ કે મે બી હી ઇઝ ધ કંઈક બેરા બેન રેપ થયા હશે, અને પછી એમને કમ્પ્લેન નહીં કરી હશે, અને પછી એમને એમને બચ્ચું થઈ ગયું ને એમને આ મૂકી દીધું, ના તો ના તો શું મોડું બતાવે સોસાયટીમાં. એટલે આમાં આમાં એક દેર ઇઝ નોટ અ સિંગલ પર્સન ઇન્વોલ્વ, એવરીબડી ધ હોલ સોસાયટી ધ હોલ ઇકોસિસ્ટમ ઇઝ ઇન્વોલ્વ, વિચ ઇન્ક્લુડ ધ સોસાયટી એડમિનિસ્ટ્રેશન પોલીસ જ્યુડિશિયરી બધા જ ઇન્વોલ્વ છે. અને એના માટે આપણે તેને કહેવાય, માની લો કે અત્યારે આ છે તો એ લોકો અગર પોલીસ આમાંથી એક્ઝામ્પલ સેટ કરે, મારે એ ઈચ્છા છે કે જે બાળકોને એક્ઝામ્પલ સેટ કરીને પકડી નાખે, કારણ કે અત્યારે તો સીસીટીવી ફૂટેજ બધી ઘણી ટેકનોલોજી છે જેમાંથી મા બાપ પકડી જશે, તો એનાથી ફાયદો શું થશે કે બીજા બહેનો મા બાપો ગભરાશે, એટલે એટલીસ્ટ ફેમિલી પ્રેશર, ફેમિલી જે પ્રેશર કરી રહ્યા. તમે જે રીતે વાત કરી રહ્યા છો માતા પિતાની સાથે, તો તમારા મતે કેવી સજા હોવી જોઈએ માતા પિતા માટે? સી હવે હું માને સજા નહીં આપું, કારણ કે એ તો સજા ભોગવી જ રહી છે. તમે જો જે મા પોતાના બાળકને તરછોડે છે, આ એ તો પોતે કેટલી સજા ભોગવે છે, તો એની એ તો જે થશે એને જ રિયલાઇઝ થશે, કારણ કે એ પોતે કેટલા પ્રેશરમાં કેવી મેન્ટલ સ્થિતિમાં થઈ જશે તમે એ જોજો. પણ એટલે બટ ફેમિલી માટે તો બહુ મોટી સજા હોવી જોઈએ, કે વી પણ ઇન્વોલ્વ શુડ બી સજા. અને બીજી વાત કે આજે અગર રેપ કેસીસ હોય તો પેલા બેન બહાર ના જાય, એટલે આપણા આપણા પર બ્લોટ છે, સમાજ પર બ્લોટ છે, એડમિનિસ્ટ્રેશન બ્લોટ છે, ગવર્મેન્ટ પર બ્લોટ છે. બ્લોટ એટલે કાલો ધબ્બો, કે એ દીકરી જેને રેપ થઈને એ બહાર એટલે ના જઈ શકે કારણ કે એને બીક હતી, સમાજની બીક હતી, ને એને એવું લાગતું હતું કે મને ક્યાંય ન્યાય ન્યાય નહીં મળે, એ આપણો થપ્પો છે. એટલે એને તો કોઈ જે માને મારા ખ્યાલે સજા ના થવી જોઈએ, કારણ કે એને પોતાના જાતને જ સજા કરી દેવી છે, પણ આ બીજા બધા લોકોને 100% સજા થવી જોઈએ. એવી મોટી તમારી સજા થઈ જાય, હું કંઈક ફાંસી નથી માગતી, પણ હું તો કહું છું આ જીવન કે જે આપણે 15 વર્ષથી વધારે આમ બી હોતી નથી, તો 15 વર્ષની અંદર હશે તો બધું ભાન આવી જશે.